આ વિડીયોમાં આપણે નિક્ષય દ્વારા બેનિફિટ ઓટો જનરેશન વિશે શીખીશું આ યોજના હેઠળ બેનિફિટ જનરેશન માટે પૂર્વ આવશ્યકતાઓનો સમૂહ છે ખાનગી આરોગ્ય સુવિધા સક્રિય સ્થિતિમાં હોવી જોઈએ ચાલુ છે ને હા તરીકે પસંદ કરવું જોઈએ ખાનગી આરોગ્ય સુવિધા માટે શું તમે ઇન્સેન્ટીવની પૂર્તિ કરવા માંગો છો ને ના તરીકે પસંદ કરવું જોઈએ ખાનગી આરોગ્ય સુવિધાની બેંક ખાતાની વિગતો ડીબીટી ચેકર દ્વારા વેલિડેટ થયેલ હોવી જોઈએ અને તેનું સ્ટેટસ વેલિડેટેડ અર્થમાં હોવું જોઈએ સંબંધિત બેંક દ્વારા બેંક ખાતાની ચકાસણી કરવામાં આવી છે નિક્ષય ફક્ત ત્રીસમી જુલાઈ બે હજાર ઓગણીસ પછીના નોટિફાઈડ એપિસોડ્સ માટે બેનિફિટ જનરેટ કરશે બધી પૂર્વ સૂચનાઓ માટે બેનિફિટ સીધા પીએફએમએસ દ્વારા ચૂકવવામાં આવી શકે છે લાભ ફક્ત ત્યારે જ જનરેટ થશે જો નોટિફાઈડ એપિસોડને સિસ્ટમ આઇડેન્ટીફાઇડ યુનિક અથવા વપરાશકર્તાઓ દ્વારા યુનિક માર્ક કરેલ ઓળખવામાં આવે છે જો એપિસોડને સિસ્ટમ આઇડેન્ટીફાઇડ ડુપ્લિકેટ્સ તરીકે માર્ક કરવામાં આવે છે અને વપરાશકર્તા અથવા યુઝર માર્ક ડુપ્લિકેટ્સ દ્વારા એપ્રુવલ પેન્ડિંગ હોય તો બેનિફિટ જનરેટ થશે નહીં ડીબીટી ડેશબોર્ડમાં બે ટેબ હોય છે સ્કીમ સિલેક્શન હેઠળ તમને યોજનાઓની સૂચિ મળશે સૂચના અને પરિણામ સ્કીમ માટેના ઇન્સેન્ટીવમાં બેનિફિશિયરીનું લિસ્ટ છે જેને એપ્રુવ કરાવવું પડશે આ નિક્ષય દ્વારા ઓટો બેનિફિટ જનરેશન પરના વીડિયોનું સમાપન કરે છે